કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ભેગા થયા છીએ એક ઇંગ્લિશની પોયમ સમજવા માટે. તો ધોરણ 9ની આ ઇંગ્લિશની પોયમ છે. ઇંગ્લિશની પોયમમાં પોયમ નંબર 3 જે છે, બી ધ બેસ્ટ, સૌથી શ્રેષ્ઠ થાઓ, એ પોયમનું નામ છે. અને મસ્ત મજાની એક નાનકડી એવી પોયમ છે અને બહુ સમજવાની મજા આવશે. શું કહે છે આ પોયમમાં? કે જે તમે થાઓ એ બી ધ બેસ્ટ, સારામાં સારા થાઓ. દરેક વ્યક્તિઓ મોટા કામ કરી શકે એવું જરૂરી નથી. દરેક વ્યક્તિઓ છે એ ખૂબ જ પ્રખ્યાત બની જાય એવું જરૂરી નથી. પણ તમે જે કરો છો, તમે જે કંઈ પણ કામ કરો છો, તમે જે કંઈ પણ છો, જે કંઈ પણ જગ્યાએ છો, તમારું બેસ્ટ કામ આપો તો તમારું આપમેળે પ્રસિદ્ધિ થશે, તમારું નામ આગળ વધશે. એવું જરૂરી નથી કે તમે બેસ્ટ કાર્ય કરશો તો જ તમારું નામ થશે. પણ તમે જે કાર્ય કરો છો એને બેસ્ટ બનાવશો તો તમારું નામ છે જરૂર થશે અને તમને પ્રતિષ્ઠિત પણ બની શકશો. તો આવું એક મસ્ત મજાનું કાવ્ય કવિ છે, જુદા જુદા ઉદાહરણ દ્વારા સમજાવે છે. આપણે વર્ડ ટુ વર્ડ છે કાવ્યનો અભ્યાસ કરીએ અને સમજતા જઈએ. તો જો પહેલા પેરેગ્રાફમાં શું કહે છે, ઇફ યુ કાન્ટ બી અ પાઇન, જો તમે પાઇનનું વૃક્ષ ન બની શકો. પાઇન એટલે એક પ્રકારનું વૃક્ષ છે. ઓન ધ ટોપ ઓફ ધ હિલ, ટેકરી ઉપરનું કે પહાડ ઉપર એક મોટું બધું વૃક્ષ આવેલું છે, જો તમે ન બની શકો તો કાંઈ વાંધો નથી. બી અ સ્ક્રબ ઇન અ વેલી, તમે વેલી વેલી એટલે ખીણમાં નાનકડો એવો છોડ પણ બની શકો છો. કે દરેક વખતે ઊંચા ઊંચા લક્ષ્યાંકો રાખવો અને પછી સિદ્ધ ન થાય, એના કરતાં તમે નીચા લક્ષ્યાંકો રાખી અને તમે તેને સિદ્ધ કરો અને ત્યારબાદ એનાથી ધીમે ધીમે લક્ષ્યાંકો ઉપર કરતા જાઓ, એ વધારે સારું છે. તો આમાં કવિ એવું કહેવા માંગે છે કે શિખર ઉપર રહેલું તમે મોટું વિશાળ પાઇનનું વૃક્ષ ન બની શકો તો તમે ખીણમાં રહેલું નાનકડો છોડ પણ બનો. પણ એ નાનકડો છોડ કેવો બનવાનો છે તમારે? ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઈડ ઓફ ધ હિલ, કે ઝરણું વહેતું હોય અને નાનકડા જે સાઈડમાં પથ્થરો હોય અને એમાંથી એક જે છોડ નીકળો હોય ખીણમાં, કેવો સુંદર મજાનો હોય. તો એ પાઇનનું વૃક્ષ છે એના કરતાં પણ એ વધારે છોડ છે સુંદર હોય. કે તમે મોટો પાઇનનું વૃક્ષ ન બનો અને ખીણનું નાનકડું છોડ બનો, પછી નાનો છોડ પણ કેવો બનવો જોઈએ? કે એ તમારા આજુબાજુના છોડવામાં તમે બેસ્ટ હો એવો બનવો જોઈએ. તો કવિ એવું કહેવા માંગે છે કે તમે કોઈ પણ કામ કરો, મોટું અથવા તો નાનું, પણ એ કામ પરફેક્ટ કરો, બેસ્ટ કરો. બી ધ બસ્ટ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, જો તમે વૃક્ષ ન બની શકતા હો તો નાનકડું છોડ પણ તમે બની શકો. તો પેલો પેરેગ્રાફ છે એમાં વૃક્ષ વિશેના ઉદાહરણ દ્વારા કવિ આપણને કહે છે કે તમે હાઈ લક્ષ્યાંકો, બહુ ઊંચા લક્ષ્યાંકો છે સિદ્ધ ન કરી શકો અથવા તો તમે ત્યાં ન પહોંચી શકતા હો તો તમે જે કરો છો એ પરફેક્ટ રીતે કરો તો પણ તે ચાલશે. બી ધ બેસ્ટ, જે કરો છો એ શ્રેષ્ઠતાથી કરો. બીજો પેરેગ્રાફ આપણે જોઈએ, ઇફ યુ કાન્ટ બી અ બસ, બી અ બીટ ઓફ ધ ગ્રાસ, તમે છોડ ન થઈ શકો તો પણ કાંઈ વાંધો નથી. બીટ ઓફ ગ્રાસ, તમે ઘાસનું નાનું તરણું થાવ. કેવું તરણું? પણ એન્ડ સમ હાઈવે હેપીયર, એવું તરણું થાવ કે તમે હાઈવે ઉપર જ્યાં તરણું ઉગ્યું હોય એ કેવું મસ્ત દેખાતું હોય. આપણે બધા હાઈવે ઉપર ગયા જશો અને આજુબાજુ જે ઘાસ ઉગેલું હોય એ ઘાસ કેવું મસ્ત દેખાતું હોય, હાઈવે પણ કેવું મસ્ત દેખાતું હોય. હેપીયર હાઈવે એને કહેવાય. કે તમે છોડ ન થઈ શકો તો કાંઈ નહીં, પણ તમે નાનકડું તણખું થાવ. અને એ તણખું કેવું હોવું જોઈએ કે જે હાઈવેને કેવું બનાવે, એકદમ હેપીયર પ્લેસ, એકદમ સુંદર રળિયામનું હાઈવે છે બની જાય અને જે જોવાવાળાને પણ શાંતિ આપે. બી ધ બેસ્ટ, ઇફ યુ કાન્ટ બી અ મસ્કી ધેન જસ્ટ બી અ બાસ. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, જો તમે મોટી માછલી ન થઈ શકો તો કાંઈ વાંધો નહીં, બી અ બાસ, નાની માછલી થાવ. પણ કેવી નાની માછલી? બટ ધ લીવલીએસ્ટ બાસ ઇન ધ લેક, આખા તળાવની સૌથી જીવંત, સૌથી હસ્તી રમતી, સૌથી ખુશાલ માછલી છે તમારે થવાનું છે. મોટી મોટી માછલી ન થઈ શકો તો કાંઈ વાંધો નથી, નાની માછલી થાવ. પણ નાની માછલી કેવી હોવી જોઈએ? જે આખા તળાવમાં પ્રખ્યાત હોવી જોઈએ એવી માછલી હોવી જોઈએ. ત્યારબાદનો પેરેગ્રાફ જોઈએ આપણે, વી કાન્ટ ઓલ બી ધ કેપ્ટન્સ, આપણે દરેક વ્યક્તિ કપ્તાન નથી બની શકવાના, દરેક વ્યક્તિ છે માલિક નથી બની શકવાના. વી હેવ ગોટ ટુ બી અ ક્રૂ, આપણે કર્મચારીઓ પણ બનવું પડશે, આપણે ખલાસીઓ પણ બનવું પડશે. આમાં કવિ છે વહાણના ઉદાહરણમાં કે વહાણમાં કામ કરતા દરેક વ્યક્તિઓ કેપ્ટન ન હોય, અમુક ખલાસીઓ હોય. એમ આપણે પણ કામ કરશું તો દરેક લોકો માલિક નહીં બની શકે. અમુક લોકોને કર્મચારીઓ બનવું પડશે, અમુક લોકોને મજૂરો બનવું પડશે, આ બધું જરૂરી છે. પણ તમે કર્મચારી બનો, મજૂરો બનો, પણ કેવા મજૂરો? ધેર સમથિંગ ફોર ઓલ ઓફ અસ, આપણા દરેક માટે કંઈક ને કંઈક કામ છે, લખેલું છે બરાબર. કોઈ પણ વ્યક્તિ છે નવરો ન બેસી શકે, દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કામ કરતો હોવો જોઈએ. ધેર ઇઝ અ બિગ વર્ક ટુ ડુ, ધેર ઇઝ અ લેઝર ટુ ડુ. અમુક લોકો માટે મોટા મોટા કાર્યો છે, અમુક લોકો માટે નાના નાના કાર્યો છે.
પણ કોઈ પણ વ્યક્તિ છે એ નિષ્ક્રિય બેસી શકતો નથી. બરાબર, દરેક વ્યક્તિ પોતાનું કામ કરી શકે છે. એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ નિયર. પણ જે કાર્ય તમારે કરવાનું છે એ હમણાં જ કરવાનું છે. તમે ભવિષ્ય ઉપર ન છોડો, આળસુ ન બનો કે મારે તો મોટા કામ કરવા છે, મારે માલિક બનવું છે, એવું નહીં. તમારા ભાગમાં જે કામ આવે છે, તમારી આવડત જેના ઉપર છે, તમે કર્મચારી હો કે માલિક હો, એ કંઈ મહત્વનું નથી. તમે જે હો એ બેસ્ટ રીતે દો, જે હો જે કાર્ય કરો એ બેસ્ટ રીતે કાર્ય કરો, જે કામ કરો એમાં એવું કામ કરો કે જેથી તમે પ્રતિષ્ઠિત થઈ જાઓ, તમારું નામ થઈ જાય. ત્યારબાદ છેલ્લી પંક્તિ છે, ઇફ યુ કાન્ટ બી અ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેન. જો તમે હાઈવે ન બની શકતો તો કાંઈ નહીં, નાની એવી પગદંડીમાં. બરાબર, જ્યાં હાલવાની જગ્યા હોય એને ટ્રેલ કહેવાય, પગદંડી. કે તમે હાઈવે ન બની શકો તો કાંઈ નહીં, પણ નાનકડી એવી પગદંડી બનો. ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર. જો તમે સૂર્ય ન બની શકો તો કાંઈ નહીં, પણ નાનકડો એવો સ્ટાર, નાનો એવો તારો બની શકો. બરાબર છે કે ભાઈ સૂર્ય છે એ અતિશય તેજ આપે છે, આપણે બધાને ખબર છે. સૂર્ય ન બની શકો તો કાંઈ નહીં, પણ સ્ટારની પણ પોતાની એક વેલ્યુ છે. સ્ટાર બનો. કાર્યથી કોઈ નાનું મોટું થઈ શકતું નથી. જો આગળ શું કહે છે, ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિન ઓર યુ ફેલ. તમે જીતો છો કે હારો છો, તમે કરેલા કાર્યના કદ ઉપર આધાર નથી રાખતું. તમે મોટું કાર્ય કરશો તો તમે સફળ થશો એવું જરૂરી નથી, અને નાનું કાર્ય ખાશો કરશો અને તમે નિષ્ફળ થશો એવું પણ જરૂરી નથી. બરાબર, તો તમે કરેલા કાર્યોના કદ ઉપર તમારી સફળતા કે નિષ્ફળતા આધાર રાખતી નથી. બી ધ બેસ્ટ વોટ એવર યુ આર. તમે જે કંઈ પણ છો, તમે જે કંઈ પણ કાર્ય કરો છો, એવા બી ધ બેસ્ટ. હંમેશા કેવા બનવો, શ્રેષ્ઠ બનો. જે કાર્ય કરો એ શ્રેષ્ઠતાથી કરો, જેથી તમે આગળ વધી શકો. તો આ સરસ મજાનું કાવ્ય છે, એ બી ધ બેસ્ટ આપણે સમજ્યું. હવે આપણે તમારે જે પ્રમાણે હોમવર્કનું હોમવર્કની પીડીએફ આવતી હોય એ પ્રમાણે હોમવર્કની પીડીએફ કરવાની છે, અને વ્યવસ્થિત રીતે ધ્યાનપૂર્વક આ કાવ્યનો અભ્યાસ કરવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા કાવ્ય સાથે ફરી મળીશું. ત્યાં સુધી સતત અભ્યાસ કરતા રહેવાનું છે.